દહેગામ મામલતદાર કચેરીમાં આવેલા જનસેવા કેન્દ્રમાં આવકના દાખલા, ક્રિમિનલ દાખલા તેમજ જાતિના દાખલા લેવા માટે મોટી કતારો સાથે વિદ્યાર્થીઓની પડાપડી જોવા મળી હતી. ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આવેલ જનસેવા કેન્દ્રમાં દહેગામ તાલુકાના વિદ્યાર્થીઓની પરીક્ષાના પરિણામો બહાર પડી જતા એડમિશન લેવા માટે જોઈતા પુરાવા મેળવવા માટે દહેગામ ખાતે આવેલ જનસેવા કેન્દ્રમાં વિદ્યાર્થીઓની લાંબી લાંબી કતારો નજરે પડી રહી છે અને છેલ્લા બે દિવસથી રજાઓ હોવાથી જનસેવા કેન્દ્રમાં દાખલા લેવા માટે પડાપડીના દ્રશ્યો સર્જાયા છે અને સવારથી જ તાલુકાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓની લાઇનના કચેરીમાં દ્રષ્ટિગોચર થાય છે. તો લાગતા વળગતા તંત્રે આ બાબતે વિદ્યાર્થીઓને તકલીફો ન પડે અને સમય અનુસાર દાખલાઓ મળે તેવું સુચારું આયોજન ગોઠવવું જોઈએ. એક બાજુ ઉનાળામાં ગરમીનો પારો આસમાને જતા લોકો આટલી ગરમીમાં ત્રાહિમામ પોકારી જવા પામ્યા છે, તો બીજી બાજુ દહેગામ તાલુકાના વિદ્યાર્થીઓ જુદા જુદા પ્રકારના દાખલા લેવા માટે લાઇનમાં ઉભા રહીને કંટાળી જતા હોય છે. તો સ્થાનિક મામલતદારે આ બાબતે તકેદારીના પગલાં ભરે તેવી માંગ છે. આગળ સિંહ ચૌહાણ સાથે લાઇવ ગુજરાત ન્યૂઝ દહેગામ.